સુરતમાં તાપી નદી પાલ ઉમરા વચ્ચે બ્રિજ બનાવવાની કામગીરી 6 વર્ષ પૂર્ણ થઈ. આ બ્રિજના ફૂટપાથ રિપેર કરવાની કામગીરી બ્રિજ ખુલ્લો મુકાયાના 6 દિવસ પહેલા જ શરૂ થઈ હતી. બ્રિજ ખુલ્લો મુકાય તે દિવસે જ બ્રિજના ફૂટપાથની એક ટાઇલ્સ ઉખડી પણ ગઈ. ત્યારબાદ ફૂટપાથની કામગીરીમાં વેટ ઉધારાની ફરિયાદો પણ થઈ રહી છે. પાલિકાએ આજે સવારથી જ બ્રિજના ફૂટપાથની તમામ ટાઇલ્સોને ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરી છે. તાપી નદી પર 90 કરોડના ખર્ચે પાલ અને ઉમરા બ્રિજ બનાવાયો છે. બનાવની કામગીરી 2015માં શરૂ થઈ હતી અને વિવાદને પગલે બ્રિજની કામગીરી 2021માં પૂર્ણ થઈ. રવિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બ્રિજ ખુલ્લો મુક્યો હોવા છતાં બ્રિજ અને વિવાદ સિક્કાની બંને બાજુ બની ગયા છે. ઉદઘાટન વખતે હાજર રહેનાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ન હોવાથી તકતી બદલાઈ રહી છે. તો બ્રિજના લોકાર્પણના પહેલા જ દિવસે કેટલાક ન્યુસન્સ લોકોએ પાન માવાની પિચકારી મારી બ્રિજ પણ ગંદો કરી નાખ્યો. હજુ તો આ વિવાદ શાંત પડે એ પહેલાં બ્રિજના ફૂટપાથની ટાઇલ્સ પણ ઉખડેલી જોવા મળી. ઉતાવળે કામગીરીમાં વેટ ઉતાર્યાની ફરિયાદો પણ ઉઠી રહી છે. બ્રિજ વિભાગે તાત્કાલિક ફૂટપાથની તપાસ પણ શરૂ કરી છે, જેમાં ફૂટપાથ પર અનેક જગ્યા પર ટાઇલ્સનું ફિટિંગ નબળું જણાતા ફરીથી ફિટિંગ શરૂ કરાઈ ગયું છે. જોકે બ્રિજ વિભાગનો દાવો છે કે એકાદ બે ટાઇલ્સને છોડી ફૂટપાથની કામગીરી યોગ્ય છે, પણ આગામી દિવસોમાં વિવાદ ન થાય તે માટે ચેકિંગ કરાઈ રહ્યું છે, જેમાં હજી સુધી કોઈ ખામી બહાર નથી આવતી. બ્રિજ પરની તસવીર કામગીરીમાં વેઠની ચાડી તો ચોક્કસ ખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.